લટ્ટાકાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રાશન કીટનું વિતરણ કરતા માનવતા સેવા રથના સંચાલક ઉમેશભાઈ મકવાણા. બોટાદ જિલ્લાના બરવાળા ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાતા અનેક લોકો આ કાંડનો ભોગ બન્યા હતા, જેમાં 50થી વધારે પરિવારોનો સમાવેશ થાય છે. અનેક લોકોએ પરિવારના મોભીને એક બાપે દીકરો, એક દીકરાએ પિતા, એક બહેને ભાઈને ગુમાવવાનો વારો આવ્યો હતો. દારૂના આ દૈત્યએ અનેક લોકોના જીવન બરબાદ કરી નાખ્યા હતા. ત્યારે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર પરિવારજનોની સ્થિતિ અંગેનો વાસ્તવિક ચિતાર મેળવવા માટે માનવતા સેવા રથના સંચાલક તેમજ ભાવનગર લોકસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા પંથકના રોઝીદ, વૈયા, રાણીપરી જેવા ગામડાઓમાં જઈને મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ તેઓની પરિસ્થિતિનો તાગ મેળવી વાકેફ તે પરિસ્થિતિનો તાગ મેળવવા પાસાણા હૃદયના માનવીનું પણ હૃદય પીગળી જાય તેવી દયનીય સ્થિતિ જોતા એક માસ ચાલે તેટલા રાશન કીટનું વિતરણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અતિ જરૂરતમંદ પરિવારના સંતાનોને દત્તક લઈ બાળક 5 વર્ષનો અભ્યાસ કરે ત્યાં સુધી તેનો શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવશે, તેમજ આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોને મળી તેમના દુઃખમાં સહભાગી બની સંવેદના દર્શાવી હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સેવાયજ્ઞ એટલેથી અટક્યો નથી. અગાઉ કોરોના કપરાકાળ દરમિયાન પણ કોરોનાની મહામારીના ડરના કારણે સગાવાલા એકબીજાની નજીક પણ જતા નહોતા, ત્યારે પણ માનવતા સેવા રથના સંચાલક ઉમેશભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી બોટાદ શહેરના 41 જેટલા ભોજનના પોઈન્ટ ઊભા કરી આશરે 3 લાખથી પણ વધારે લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. આ સેવા સતત 2 માસ અને 6 દિવસ સુધી અવિરત ચલાવવામાં આવી હતી. સાથોસાથ શહેરના અલગ અલગ વિસ્તારમાં 50,000 જેટલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તે સમયે તેમજ મેડિકલ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ અને જરૂરતમંદ લોકોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. આ માનવ સેવાના કાર્યમાં હંમેશા તત્પર રહેનાર એવા ઉમેશભાઈ મકવાણાએ ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ લઠ્ઠાકાંડની અંદર મૃત્યુ પામનારના પરિવારજનોને ભોળાભાઈ કોડી, સમાજના આગેવાન ધીરુભાઈ, નિકુંજભાઈ બરાડિયા, સંગઠન મંત્રી બોટાદ સાગરભાઈ મકવાણા, સંગઠન મંત્રી દેવાંગભાઈ વડુદરિયા, જિલ્લા જોઈન્ટ સેક્રેટરી અભિષેકભાઈ સોલંકી, મયુરીબેન ચાચિયા, ગંગાબેન મકવાણા, લાલજીભાઈ ગોહિલ, લાલજીભાઈ વાઘેલા, ખુમાનસિંહ ડાભી, સુરેશભાઈ ગઠિયા, માધવસિંહ પઠિયાર, વિરેન્દ્રસિંહ રાઠોડ, મનસુખભાઈ થોરિયા, સવજીભાઈ મુદવા, રમેશભાઈ થોરિયા સહિતના ઓએ મુલાકાત લઈ અને આ મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઉમેશભાઈ નારાયણભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા, ભાવનગર લોકસભા અધ્યક્ષ. આજે આપ બરવારાના રોજિત, વૈયા અને રાણપરી ગામે આપ વિઝિટ પર આવ્યા છો, કેવો અનુભવ રહ્યો અને કેવી પરિસ્થિતિ લોકોની? આજે અમે આમ આદમી પાર્ટીના બધા પદાધિકારી, જિલ્લાના કુમારસિંહજી વગેરે અને અમારા મહિલા મોરચાના ટીમ સાથે અને અમારી માનવતા સેવા રથ બોટાદની ટીમ સાથે અમે રોજિત ગામની મુલાકાત લીધી અને આજુબાજુના 3 ગામોની મુલાકાત લીધી અને દરેક જગ્યાએ અમારા માનવતા સેવા રથ વતી જરૂરિયાતમંદોને રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું. જે ઘરમાં અમે ગયા એ લોકો અતિ પછાત સમાજમાંથી આવે છે, અતિ ગરીબ લોકો છે. આ જે ઘટના બની છે લઠ્ઠાકાંડની ખૂબ જ દુઃખદ છે. અમુકના પરિવારમાં બાપ દીકરો ઓફ થઈ ગયા છે, અમુક પરિવારમાં એના જેને કે રડવાવાળા હતા જે મુખ્ય એ લોકો ઓફ થઈ ગયા છે. એટલે કે આ જે 70થી 80 જે મોતો થયા છે રોજિતને આજુબાજુના ગામમાં, એના મુખ્ય લોકો જ આ લઠ્ઠાકાંડમાં જેમ કે પરિવારમાં મોભી ઓફ થઈ ગયેલા છે. ખાસ કરીને બાળકોની પરિસ્થિતિમાં કેવું જોવા મળ્યું અને એને લઈને આપની કેવી જવાબદારી ઉઠાવી? હા, જે રીતના મેં તમને અગાઉ કીધું એમ કે એના ઘરના મોભી તે સ્વર્ગવાસ થયો છે આ ઝેરી દારૂ પીને, અને નાના નાના બાળકો, 2-3 વર્ષના બાળકો, કોઈ જગ્યાએ 5-5 વર્ષના બાળકો, અમુક જગ્યાએ તો એવું ઘટના બની કે જ્યાં માતા પહેલાં માતાનું અવસાન થયું ને અત્યારે એમના પિતાનું અવસાન થઈ ગયું છે દારૂ પીને, ઝેરી દારૂ પીને. એટલે કે હવે બાળક એકદમ જેને કહેવાય કે હાવ ઓલો થઈ ગયું છે કે એનું કોઈ આગળ પાછળ રહ્યું જ નથી. તો એવા બાળકોને આજે અમારું મારમતા સેવા રથ દ્વારા એને દત્તક લેવામાં આવે છે કે ભાઈ 5 વર્ષ સુધી એનો જે કાંઈ શિક્ષણનો ખર્ચ થશે એ બોટાદ માનવતા સેવા રથ એનું શિક્ષણનો ખર્ચ ઉઠાવશે.
બોટાદ જિલ્લાના બરવાળા લઠ્ઠકાંડનો મામલો. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી પહોંચ્યા રાણપુર. બરવાળા લઠ્ઠકાંડમાં 46 લોકોના થયા છે મોત. લઠ્ઠકાંડના મામલે સરકારે તપાસ સમિતિની પણ રચના કરી દીધી હતી. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સહિત અધિકારીઓ રાણપુર વિસ્તારમાં મૃત્યુ પામેલા પરિવારોની કરી રહ્યા છે મુલાકાત. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. આમ બોટાદ જિલ્લાના બરવાળા લઠ્ઠકાંડના મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ભારતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લઠ્ઠકાંડના મામલે જેમાં 46 લોકોના મોત નિપજ્યા છે, આ અંગે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં એસઆઈટીના વડા એવા સુભાષ ત્રિવેદી રાણપુર ખાતે પહોંચ્યા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો. જે પરિવારો મૃત્યુ પામેલા પરિવારજનોને તેઓ મળીને આશ્વાસન આપી અને મુલાકાત કરી હતી. આ દુર્ઘટના જે બની છે એમાં રાણપુર પોસ્ટે વિસ્તારના જે ગામોના લોકો ભોગ બનેલ છે અને મૃત્યુ પામેલ છે. ઘટનાના સંદર્ભે સરકારશ્રીએ જે ખાસ તપાસ દળની રચના કરી છે એ તપાસ ટીમ રાણપુર પોસ્ટે આવી અને અત્રેની કામગીરીની સમાલોચના કરેલ છે. ભોગ બનનાર વ્યક્તિઓની મુલાકાત લેનાર છીએ અને તપાસની કામગીરી કરનાર.